ગીર સોમનાથના વેરાવળ માર્કેટ યાર્ડમાં માવઠાના કારણે હજારો ગુણી મગફળી પલળી. ખેડૂતો વેપારીઓ પાસે ટેકાના ભાવે ખરીદાયેલી મગફળી પર ફરી વળ્યું વરસાદી પાણી. અંદાજે 1500 જેટલી મગફળીની ગુણી વરસાદમાં પલળી. ગીર સોમનાથમાં વેરાવળ અને સુત્રાપાડા સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા. અમદાવાદમાં ઠંડી વધી રહી છે ત્યારે શહેરના રસ્તાઓમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. એસડી હાઈવે પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને ભારે હાલાકી પડી. મહેસાણા જિલ્લામાં વહેલી સવારે ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું. વાદળછાયું વાતાવરણ સર્જાતા ફરી કમોસમી વરસાદ વરસે તેવી શક્યતાઓ દર્શાવાઈ. કમોસમી વરસાદ બાદ ડીસા સહિત બનાસકાંઠામાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. ગાઢ ધુમ્મસના કારણે વાહન ચાલકોને પડી હાલાકી. સાબરકાંઠા જિલ્લામાં પણ ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું. હિંમતનગરમાં ધુમ્મસ સર્જાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ થયા પરેશાન. ભરૂચ નજીક હાઈવે પર છેલ્લા 15 દિવસથી 5 કિલોમીટર લાંબા ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. જર્જરિત જૂના સરદાર બ્રિજના સમારકામ માટે કરાયો છે બંધ. અમદાવાદની 3 RTOમાં 30,000 RC બુક પેન્ડિંગ પડ્યા હોવાની માહિતી મળી. અધિકારીઓના જણાવ્યા મુજબ ડીલરો વાહનોનો ડેટા મોડો મોકલતા હોવાના કારણે 3 મહિના બાદ આરસી બુક મળે છે, તો બીજી બાજુ વાહન ચાલકોને આરસી બુક વગર હાલાકી પડી રહી છે. મનપસંદ નંબર માટે છેલ્લા 5 વર્ષમાં વાહન ચાલકોએ ₹300 કરોડ 6 લાખથી વધુની કિંમત આરટીઓમાં ચૂકવી. જુલાઈ 2014થી જૂન 2019 વચ્ચે પસંદગીની નંબર પ્લેટ માટે 12,36,000થી પણ વધુ વાહન ચાલકોની અરજી મળી. ભરૂચમાં ભાજપ બક્ષી પંચ મોરચાના ઉપપ્રમુખે બનાવ્યો ટિકટોક વિડીયો. કમલેશ મોદીનો વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. વિડીયોમાં દારૂબંધી અંગે કર્યો ઉલ્લેખ. 14મીએ ભારત બચાવો આંદોલનમાં ભાગ લેવા માટે ગુજરાત રાજ્યના 5,000 જેટલા કોંગ્રેસી કાર્યકરો અને આગેવાનો દિલ્હી જવા રવાના થયા. ગાંધીનગર અમદાવાદ ખેડાથી 10 બસો રવાના થઈ, જ્યારે કેટલાક કાર્યકરો ટ્રેનમાં બેસી રવાના થયા. પંચમહાલમાં ગોધરાના ટીંબા પાસે આવેલા મિક્સ પ્લાન્ટને સીઝ કરાયા. પરમિટ વગર બ્રેકટેપ કપચી અને ગ્રીટનો સંગ્રહ હોવાનું સામે આવતા ખાણ ખનીજ વિભાગે કાર્યવાહી કરી અને ધ્રુમિલ કન્સ્ટ્રક્શન અને રોયલ ક્વોરીને નોટિસ ફટકારી. અમદાવાદના ચંડોળા તળાવ પાસે આવેલી ફર્નિચરની 3 દુકાનમાં આગ લાગી. રસોઈ બનાવતી વખતે લાકડામાં આગ લાગી હતી, જે એક પછી એક 3 દુકાનોમાં આગ પ્રસરી હતી. ફાયર વિભાગે આગને કાબૂમાં કરી હતી. ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. ગીર સોમનાથના વેરાવળમાં ગુરુવારે ગુમ થયેલી આધેડ મહિલાની સોમનાથ હાઈવે પરથી લાશ મળી આવી. નિર્મમ હત્યા કરીને કોથળામાં ભરેલી હાલતમાં લાશ મળી. લૂંટના ઈરાદે મહિલાની હત્યા કરવામાં આવી હોય તેવી પોલીસને આશંકા. હાલ પોલીસે હત્યાનું કારણ જાણવા તપાસ હાથ ધરી. સુરતના ઓલપાડમાં બેનર લગાવવા જતા યુવકને લાગ્યો વીજકરંટ. વીજકરંટથી યુવક ગંભીર રીતે દાઝતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. રાજ્યમાં ગૌચર સુધારણા પાછળ 5 વર્ષમાં ₹49 કરોડથી વધુનો ખર્ચ કરાયો, તેમ છતાં ગૌચર સુધારણા કામો થયા નથી અને ચૂકવણી થઈ હોય તેવી 6 જિલ્લામાંથી 10 ફરિયાદ મળી હોવાનું પણ રાજ્ય સરકારે વિધાનસભામાં માહિતી આપી. રાજ્યમાં કુપોષિત બાળકોની સંખ્યા 1,42,000થી વધીને 1,96,000 થઈ હોવાની રાજ્ય સરકારે માહિતી આપી છે, જેમાં 1,55,000 ઓછા વજનવાળા અને 41,000થી વધુ બાળકો અતિ ઓછા વજન ધરાવતા હોવાની માહિતી વિધાનસભામાં સરકારે આપી. રાજ્યની સરકારી શાળાઓમાં શિક્ષક નિરીક્ષકની 40% ઘટ હોવાનું સામે આવ્યું, જે પૈકી 37 જગ્યા માધ્યમિક શાળાઓમાં અને 36 જગ્યા ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી જગ્યા પડી છે, જેમાં ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, હિન્દી જેવા વિષયોનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારે પતંગોત્સવ, નવરાત્રી મહોત્સવ, રણોત્સવ જેવા ઉત્સવ પાછળ 2 વર્ષમાં ₹40 કરોડ સુધીનો ખર્ચ કર્યો છે. સૌથી વધુ નવરાત્રી મહોત્સવમાં ₹70 કરોડ 57 લાખનો ખર્ચ થયો હોવાનું રાજ્ય સરકારે જણાવ્યું.
राज्य में 6 म्युनिसिपल कोर्पोरेशन पास थी पानी वेरा पेटे रूपया 4,225 करोड़ बाकी होने से अमदावाद वडोदरा भावनगर राजकोट जामनगर और जूनागढ़ समावेश है जो कि बाकी नाणा की वसूलात में समयांतरे नोटिस पाठवामां आवी छे। गीर सोमनाथ ऊना नजीक सीमासी गामनी सीमाथी दीपड़ो पांजरे पुरायो छे। पांजरा में पुरायेला दीपड़ा ने वन विभागे जामवाड़ा एनिमल केर सेंटर खाते खसेड़ियो छे। મહેસાણાના ઊંઝામાં 18-22 ડિસેમ્બર સુધી યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। મહાયજ્ઞ દરમિયાન 1 મિનિટમાં 480 લોકો એક સાથે દર્શન કરી શકે તેવી સુવિધા પણ કરવામાં આવી છે, તો 15 ડિસેમ્બરે પર્યાવરણ જાગૃતિ માટે એક સાથે 15,000 ફુગ્ગાઓમાં બિયારણ ભરીને હવામાં છોડવાનું પણ આયોજન કરાયું છે। સુરતમાં બેડ રોડ ગુરુકુળના વિદ્યાર્થીઓએ આપ્યો પ્લાસ્ટિક ફ્રી ઇન્ડિયાનો સંદેશ। 400 જેટલા વિદ્યાર્થીઓએ વિશાળ માનવ આકૃતિ રચીને લોકોમાં ફેલાવી જાગૃતિ।